હવે આગળ વાત કરીએ તો જુનાગઢની જુનાગઢના માગોર શારદા ગ્રામ સીબીએસસી સ્કૂલમાં બંદૂક જોવા મળતા અનેક ચર્ચાઓ. બંદૂક સાચી છે કે કેમ તે ચર્ચાઓ વિષય બન્યો. સાચી હોય તો આચારસંહિતા મુજબ કેમ જમા ન કરાવવામાં આવી. જુનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ સરસ્વતીનું મંદિર સમાન શારદા ગ્રામ સ્કૂલમાં બંદૂક જોવા મળતા ચર્ચાનો વિષય બની ગયો છે. આજે જ આ સ્કૂલમાં ફી વધારા બાબતે વાલીઓએ હોબારો મચાવ્યો હતો. વાલીઓ અને શાળાના હોદ્દેદારો વાતચીત કરી રહ્યા હોય તે સમયે માંગરોળની શારદા ગ્રામ સીબીએસસી સ્કૂલમાં બંદૂકનો જોટો દેખાતા વિદ્યાર્થીના વાલીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે સ્કૂલમાં બંદૂક શા માટે રાખી, કોઈને ડરાવવા રાખે કે અન્ય કોઈ કારણ, તેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યારે બીજું કે હાલ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડ થતા લાયસન્સ વાળા તમામ હથિયારો સરકારી કચેરીઓમાં જમા કરાવી દેવામાં આવ્યા છે, ત્યારે આ બંદૂકના લાયસન્સના પણ સવાલો ખડા થયા છે. જેથી આ બાબતે તપાસ થાય તો સત્ય બહાર આવી શકે છે. ગોવિંદ હડિયા, ZX TV, જુનાગઢ.